श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलं सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धामप्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 4 नवंबर 2020 बुधवार। श्री मुक्त मुनि चरितमनी कथानो लाभ ले रहेला सर्वे भाविक भक्तों जनों ने मारा हेत थी। जय स्वामीनारायण। काले आपड़े वात ही चलती थी मूल दास संसार मा रही समझण साची हृदय ग्रही सजे मात पिता तणि सेव जानी प्रगट प्रमाण देव। ए मूलदास महाराज संसार मा रही माता नी सेवा करे छे अने पिता नी पण सेवा करे छे। कालेज में कीधु तू કે માતા પિતાની સેવા એ ભગવાનની સેવા છે। માતા પિતાની સેવાથી ને સદગુરુની સેવાથી ભગવાન રાજી થાય છે। એમના જો આશીર્વાદ હોય તો દરેક કાર્યમાં આપણને સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જો એમના આશીર્વાદ ન હોય એમની કૃપા ન હોય
તો ગમે એટલા કાર્યો કરે છતાં પણ એમાં નિષ્ફળતા મળતી હોય છે. જો તમે જીવનમાં મા બાપ અને સદગુરુનું દિલ જીતી લીધું હશે ને તો બધી જગ્યાએ તમને કામયાબી મળશે. નહીતર આખી દુનિયા તમે જીતેલી હશે છતાં પણ તમે હારેલા હશો. હારેલા હશો. માતા પિતા અને સદગુરુ વિના જીવન અધૂરું છે. માતા પિતા અને સદગુરુ એ સંસ્કારનું સિંચન કરે છે અને આ સમાજમાં રહેવા યોગ્ય પણ એ જ બનાવે છે આપણને. પરંતુ કાલે મેં જણાવ્યું હતું ને, કઈ કઈ કુશળતા હોય, કઈ આવડત આપણામાં આવી ગઈ હોય, કઈ બે વસ્તુ જાણતા થઈ ગયો હોય, મા બાપને સદગુરુને ભૂલી જતા હોઈએ છીએ. મા બાપને સમય દેવો હોય તો સમય નથી આપી શકતા, એમની સાથે સારી વાત નથી કરી શકતા. પણ હું એટલી વિનંતી કરું કે ભલા થઈને તમે બધા મા બાપ, અમારા માટે સદગુરુ, આપણા બધા માટે સદગુરુ તો છે, પરંતુ મા બાપ તમારા માટે ભગવાન છે. ક્યારે મા બાપનો અનાદર ન કરતા, ક્યારે ક્યારે ન કરતા. સર્વાવસ્થાશુ માતા ભર્તવ્યા, બધી જ અવસ્થાઓમાં માતાનું અને પિતાનું ભરણ પોષણ કરવું ને એ સંસારીની દરેકની ફરજ છે. કારણ કે 100 મૂર્ખ પુત્ર હોય એના કરતા એક ગુણવાન પુત્ર સારો. કારણ કે એક જ ચંદ્ર અંધકારનો નાશ કરે છે, પણ તારાઓનો સમૂહ હોય એથી ક્યારે અંધકાર નાશ થતો નથી. વરમ એકો ગુણી પુત્ર નચ મૂર્ખ શતાન્યપી, એકશ્ચંદ્ર તમોહંતી નચ તારા ગણોપી ચ. જો ગુણવાન પુત્ર ન હોય, સંસ્કાર સારા ન હોય, મા બાપના દિલને વાંચી શકતો ન હોય તો દીકરો કઈ કામનો નથી, કઈ કામનો નથી. એવી રીતે શિષ્ય પણ આપણે બધા જ આવી ગયા. એમાં તો સત્પુરુષનું હૃદય વાંચી ન શકીએ, સત્પુરુષની ભાવનાને લાગણીને સમજી ન શકીએ, એમના મહત્વને સમજી ન શકીએ તો બધું જ કેવું છે, ઝીરો છે, ઝીરો છે. ગમેટલો મહિમા ભગવાનનો સમજતા હોઈએ પણ જો મા બાપનો મહિમા તમે જાણતા નથી, આપણે બધા સદગુરુનો મહિમા જાણતા નથી તો બધું જ કેવું છે, ઝીરો છે, ઝીરો છે. મૂળદાસજી મહારાજને માતા પિતાનો મહિમા હતો, માતા પિતાનો મહિમા હતો. એટલે માતા પિતાની સેવા છે ને કરવી. હું તમને આજે એક વાત કહું, કાલે મેં માતાની વાત કરી હતી, એક સાચી ઘટના. આજે પિતાની વાત કહું કે જેટલા જીવનમાં માનું સ્થાન છે જીવનમાં એની કરતા પણ કઈ ગણું છે ને પિતાનું સ્થાન છે. માતા તો તમારી સામે રડી લે, પણ પિતા ક્યારે રડી લે છે ને તો તમને ખ્યાલ પણ નહીં આવે, ખ્યાલ પણ નહીં આવે. પિતાના આંસુને જોવા હોય ને એ તો જ્યારે એની સાથે અતિશય આત્મીયતા હોય, એની ભાવના લાગણીને જાણતા હોય ને તો જ ખ્યાલ આવે. નકર આજે જગતમાં તો બધા પિતાને ઠોકરો મારે છે, ખ્યાલ છે. હા, માતાને સાચવતા હોય કોઈ, પરંતુ પિતાને તો ઠોકરો જ મારતા હોય છે. કારણ કે દીકરાને સાચે મા વાલી હોય, પણ બાપ વાલો ના હોય. કંઈક વળતા હોય, ખીજાતા હોય, બે વસ્તુ આપતા ન હોય, આપણું ધાર્યું કરતા ના હોય તો કડવા લાગે.
ટળવા લાગે. પણ ભલા થઈને જીવનમાં એવું તમે કોઈ ના કરશો, જેટલું માનું સ્થાન હૃદયમાં હોય એટલું પિતાનું સ્થાન રાખજો. એમને વૃદ્ધાશ્રમમાં ક્યારે એમને દુઃખ થાય એવું તમે કંઈ પણ ના કરતા, કંઈ પણ ના કરતા. કારણ કે વૃદ્ધાશ્રમમાં એમને એક તમે જ સહારો હો છો, બીજો કોઈ એમનો સહારો નથી હોતા, નથી હોતા. એક ગામમાં એક બુઢા વ્યક્તિ અપને બેટે ઓર બહુ કે સાથ રહેતા હતા. પરિવાર સુખી સંપન્ન થા, કિસી તરહ કી કોઈ પરેશાની ભી નહીં થી ઉનકો. વો બુઢા બાપ જબ નવજવાન થા તબ તો ઉનકા સમય અચ્છા થા, કેમકે યુવાન હોય ત્યારે તો સમય હારો હોય. પરંતુ જબ ઉનકા બુઢાપા આ ગયા તબ વો હાર ગયા થા. ક્યોંકિ જબ બુઢાપે મેં આ જાતે હૈ તબ ચલ નહીં સકતે, ફિર નહીં સકતે, હાથ કામ નહીં કર સકતે, પેર કામ નહીં કર સકતે, આંખ દેખ નહીં સકતી પૂરી તરહ સે. એ બુઢાપા આજ હાર ગયા થા. ચલતે સમય વો લડખડાતા થા, અબ તો ઉનકો લાઠી કી ભી જરૂરત પડતી થી. બસ અપના જીવન વો કિસી તરહ સે વ્યતીત કર રહા થા. ઘર મેં એક ચીજ બહુ અચ્છી થી ઉસમે, કે સબ લોગ બેઠકર ખાના ખાતે થે. વો પરિવાર મેં એક બહુ અચ્છી ચીજ થી, શામ કો સબ ઇકઠ્ઠે હોકર ભોજન કર રહે થે. કિંતુ એ વૃદ્ધાશ્રમ મેં એ બુઢા વ્યક્તિ, ઉનકી ઉમ્ર બહુ હો ગઈ થી, ચલ નહીં સકતા થા, ફિર નહીં સકતા થા. મેં કહા તો એક દિન સમૂહ મેં ભોજન કર રહે થે, તબ એ ટેબલ મેં બેઠકર ભોજન કર રહા થા, તબ ઉનકો કુછ ના કુછ નીચે ગીર જાતા થા. જો ભોજન કી વસ્તુ થી વો કુછ ના કુછ નીચે ગીર જાતી થી, તો પહેલે દિન તો બહુને કુછ નહીં કહા, કિંતુ દૂસરે દિન ઉસ બહુને અપને સસુર કો કહા, આપકો ખાને કો આતા નહીં, કિસ તરહ સે ખાના ખાના ચાહીએ વો તો આપકો ભાન નહીં હે. આપકો એસા હે યદિ નહીં ખા સકતે તો મેં આપકો એક કોટરી મેં બિઠા કે વા પર ડિશ લગવા દેતી હું, કિંતુ એ ટેબલ આપ બિગાડતે હૈ. એસા શબ્દ ઉનકે સસુર કો કહી રહી થી. ઓર ઉનકા જો પતિ થા ઉનકો ભી ઇશારા કર દિયા, પતિ ને ભી ઉસમે સહમતિ દે દી. કેમ કે સહમતિ ન દે ને તો સંસાર એનો હાલે ના. એ મોહબત ના કારણે સંસાર તકે છે ને, પણ જો મોહબત એ પાછળ આવે જ છે, એને ખ્યાલ નથી, એના જે સંતાન છે એને ખ્યાલ નથી કે મારા સંતાન આ બધું જોવે છે. ઈસ બહુને ઉનકે સસુર કો બહુ ડાટા, ઓર ક્રોધ મેં આ ગઈ. તીન ચાર દિન એસા હુઆ, બાદ મેં પાંચવે યા છઠ્ઠે દિન ઉનકે સસુર કો દૂસરી જગહ પર બેઠા દિયા, ઓર વહા ભી ઉનકા જો સસુર થા વો ભી ખાના ખાતા થા, તબ સબ જગહ બિખર જાતા થા. તબ ઇનકી બહુ કો સાફ કરના બહુ પરેશાની પડ રહી થી. તબ ઉન્હેને અપને પતિ કો કહા કે પિતાજી કો ઉસ બુઢ્ઢે કો સમજાયે થોડા, આપ મેરી તો બાત માની નહીં રે, તો આપ ઉનકો સમજાઈએ, અન્યથા ઉનકો યહાં સે બહાર નિકાલ દીજે. એક દિન વો બુઢા વ્યક્તિ એક કોને મેં બેઠ કે ભોજન કરા થા, ઓ એ દોનો પતિ પત્ની આયે ઓર ઇતને જોર જોર સે ડાંટને લગે ઉનકે સસુર કો,
और उनका जो पुत्र था वो सब कुछ देख रहा था। वो जो बहू थी और उनका पति था, उनके ससुर को जो डांट रहे थे, वो उनका जो पुत्र था वो सब कुछ देख रहा था, देख रहा था। तब उस पुत्र ने दूसरे दिन पूछा उनकी मां को कि मां, दादाजी को क्यों तुम डांट रही थी? वैसे तैसे शब्द तुम क्यों बोल रही थी? दादाजी की क्या भूल थी? वो तो वृद्ध हो गए हैं, वो खा नहीं सकते, चल नहीं सकते, फिर नहीं सकते, तो उनकी सेवा नहीं करनी चाहिए? तब ये बहू ने कहा उनके पुत्र को कि बेटा, तुम वो कल ऐसा दृश्य क्यों देख रहे थे? तुमको वहां से चले जाना चाहिए ना, तुम चले नहीं गए? तब इस बच्चे ने कहा कि मां, मैं ये सीख रहा हूं कि वृद्धों के साथ कैसा व्यवहार करना चाहिए, इसलिए मैं वहां खड़ा था। जब मैं बड़ा हो जाऊंगा और आप लोग बुढ़े हो जाएंगे, तो मैं भी आपको इसी तरह कोने में खाना खिलाया करूंगा। मैं ये सीख रहा था, कल रात को मैं ये देख रहा था आपको। और बच्चे के मुंह से ऐसी बात सुन के उनके पिताजी और मां थे, उनके दोनों के कांप उठे। तब उनके पिताजी ने जल्दी उठकर उनके जो पिताजी थे उनको उठाया और अच्छी तरह से अच्छी जगह पर बैठा दिया। त्यारे एमना मां बाप ने ख्याल आयो कि मारो दीकरो आ बधुं जोवे छे, कारण के नानू बाळक जेटलू केचअप करे ने एटलू कोई ना करी शके। एटला माटे तमे जो तमारा मां बाप साथे व्यवहार करशो ने, एवो ज तमारी पाछळ व्यवहार करशे। આજે ઘણા બધા એવા પરિવાર છે, ઘણા બધા પરિવાર છે કે મા બાપની સેવા ભગવાનની જેમ કરે છે। વર્જિન્યમાં પરાગ ભગતની આપણી વાત કરીએ, કેવી પિતાની સેવા કરીએ। પિનાક ભગત છે આપણા ન્યૂજર્સીના, એમને જે માતાની સેવા કરી છે એ તો નોંધનીય છે। ઘણા બધા, હું એટલા બે ની વાત કરી, પણ ઘણા બધા એવા પરિવાર છે કે મા બાપની સેવા ભગવાનની જેમ કરે છે। કારણ કે મા બાપ જ તમારા માટે કષ્ટો સહન કરે છે, એટલા માટે મા બાપની સેવા છે ને એને અવસર માનીને એનો લાભ લઈ લેવો। જો લાભ નહીં લો ને તો પાછળથી બહુ અઘરું પડી જશે, બહુ અઘરું પડી જશે। જો મા બાપને અને સત્પુરુષને ઓળખતા આવડી ગયું, મા બાપ અને સદગુરુને ઓળખતા આવડી ગયું અને એમની સેવાની તક ઝડપતા આવડી ગયું ને, વાલા મુક્ત આપણને બધાને, તો જિંદગી જીવતા આપણને આવડી ગયું છે। મા બાપનું તમારે ઓળખવાના છે, એમની સેવા કરવાની છે, એમની સેવાનો અવસર ઝડપી લેવાનો છે, અને આપણે બધા ભેગા થઈને સત્પુરુષ આપણને જે મળ્યા હોય, આપણને ઓળખાય તો ગયા હોય પણ જેવા જેવા ન ઓળખાયા હોય, એમને સાચી ન શકતા હોય, એનો સેવાનો અવસર આપણે લઈ ન શકતા હોય, પણ એનો સેવાનો અવસર જ્યારે લેતા થઈ જઈએ ત્યારે સમજી લેવું કે જિંદગી જીવતા આવડી ગયું। ટુ રેકોગ્નાઇઝ વન્સ મધર ફાધર એન્ડ સદગુરુ, ટુ ટેક કેર ઓફ વન્સ મધર ફાધર એન્ડ સદગુરુ એન્ડ ટુ પરફોર્મ ધેર સર્વિસ, ઇફ ધીસ થ્રી થિંગ્સ આર ડન, ધેન વન હેઝ લર્ન How to live a true way of life.
વે ઓફ લાઈફ. આ ત્રણ વસ્તુ જો આવડી ગઈ ને તો જિંદગીના તમે બાદશાહ. અને આ જો તમે ત્રણ વસ્તુ ન આવડ્યા ને તો બાદશાહ હશો ને તો બાદશાહનું પદ ક્યારે જતું રહેશે ને એનો ખ્યાલ નહીં આવે. ક્યારે ખ્યાલ નહીં આવે, ખ્યાલ નહીં આવે, ખ્યાલ નહીં આવે, ખ્યાલ નહીં આવે. કારણ કે આપણે મા બાપને હેરાન કેમ કરીએ છીએ? આપણી વાત ના સમજી શકીએ ત્યારે, તમારી વાત સમજી ન શકીએ ત્યારે જ મા બાપને હેરાન કરો છો ને. તમારી જેમ બુદ્ધિ ન ચલાવતા હોય એટલા માટે ને. હવે એ કઈ જગ્યાએ તમે કઈ જગ્યાએ, એ તો એટલો ડિસ્ટન્સ તો જોવો જોઈએ, એટલો ભેદ તો સમજવો જોઈએ. અને એ જ્યારે ભેદ સમજાય અને જો સમજી રાખે ને તો ક્યારેય મા બાપને દુઃખી ન કરી શકાય, ક્યારે ન દુઃખી કરી શકાય. સંતાન ચાહે કિતને ભી બુરે હો કિંતુ મા બાપ બુરે નહીં હોતે. સંતાન ચાહે મા બાપ કો છોડ દે કિંતુ મા બાપ મરને કે બાદ ભી બચ્ચો કો દુઆ દેતે, દુઆ દેતે, દુઆ દેતે. એટલે બધાય અંતર તપાસ કરો, બધાય અંતર તપાસ કરો તમારે બધા. ક્યોંકિ ઝાડુ મેં જબ તક બંધન હોતા હૈ ના તબ તક વો કચરે કો સાફ કરતા હૈ. આપકો સબકો પતા હોગા, ઝાડુ માને હાવણી. ઝાડુ કો ઝાડુ મેં જબ તક બંધન હોતા હૈ ના તબ તક વો કચરે કો સાફ કરતા હૈ. કિંતુ બંધન જબ ઉનકો ખુલ જાતા હૈ તબ ઝાડુ ખુદ કચરા બન જાતા હૈ, કચરા બન જાતા હૈ. ઇસલિયે હંમેશા મા બાપ ઓર સદગુરુ મેં બંધે રહીએ, બંધે રહીએ. એમનું બંધન હશે, એમની દોરી આપણી પાસે વીંટળાયેલી હશે તો દુનિયાની કોઈ દોરીમાં નહીં વીંટળાવવું પડે. આપણે કોઈ દોરી વીંટળાવવી નહીં પડે, એની દોરીમાં નથી બંધાયેલા ને એટલે બધી જગ્યાએ ચકડીમાં લાગી ગયા છીએ, ચકડીમાં લાગી ગયા છીએ. એટલા માટે, એટલા માટે વાંધો જ ક્યાં આપણે, વાંધો ક્યાં પડે છે ખબર? ધારી લઈએ ને એમાં. આજે પ્રોબ્લેમ ક્યાં છે? સંતાનને મા બાપ સાથે પ્રોબ્લેમ ક્યાં છે? કે મા બાપ મારી વાત સમજતા નથી, મારી રુચિ જાણતા નથી, એમને ખ્યાલ પડતો નથી, એ સમજતા નથી, એમને ખ્યાલ પડે નહીં. અત્યારે હેનો જમાનો છે, ન્યૂ જનરેશન છે, નવી પેઢી મા બાપ ઉપર આવા આક્ષેપો નાખે છે. છતાં પણ એ મા બાપ મૌન રહે છે અને સદગુરુ મૌન રહે છે, એ તો ભાઈ એના દિલને વાંચે ને ત્યારે ખબર પડે. કે ખબર કોને પડે છે? આને ખબર પડે વધારે કે એને ખબર પડે છે? ભાઈ એને ખબર પડતી હોય ને ત્યારે જ આ પૃથ્વી પર જન્મ પ્રાપ્ત થાય આપણને, નકર તો થાય જ ના. સત્સંગમાં સદગુરુ મળ્યા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન આવે છે, સ્વામી આવા છે, નકર ના ખબર પડે, નકર ના પડે. તમે ધારી લો છો ને એમાં તો તમને કોઈ વાંધો જ નથી, પણ તમે જે ધાર્યું છે એ જ સાચું છે એ માની લો છો ને ત્યાં જ વાંધો આવે છે. આ જીવને વાંધો ક્યાં આવે છે? આપણે બધાની વાત છે, આ તો બધાની વાત લઉં છું આજે, કે વાંધો ક્યાં આવે? કે તમે ધારી લો ને એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે ધારેલું એ જ સાચું છે, બીજું કોઈ સાચું જ નથી, સાચું જ નથી, ત્યાં જ વાંધો પ્રશ્ન. હું એમ કહું મુક્તાનંદ સ્વામીને કોઈ જગ્યાએ વાંધો ના આવ્યો, મહારાજને ગાદી સોંપી કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. આધારાનંદ સ્વામીના જીવનમાં જોઈએ આટલો વિશાળ ગ્રંથ રચ્યો, એમને કોઈ પ્રોબ્લેમ નહીં. દાદા ખાચરને કઈ પ્રોબ્લેમ નહીં, કોઈ વાંધો નહીં. સુરાબાપુને કોઈ વાંધો નહીં, પરદભાઈને કોઈ વાંધો નહીં, માચા ભક્તને કોઈ વાંધો નહીં, માયારામ ભટ્ટને કોઈ વાંધો નહીં, પ્રહલાદ એમને પણ કોઈ વાંધો નહીં. નચિકેતાની વાત કરો, ઉપનિષદમાં તો ત્યાં સુધી આવે છે કે એમના પિતાએ ધક્કો માર્યો અને યમ લોકમાં મોકલ્યા ત્યારે પણ એ નચિકેતાએ પ્રથમ વર હું માંગ્યો ખબર? શાંત સંકલ્પ સુમના યથા સ્યાદ વિતમન્યુ ગૌતમો માભિ મૃત્યો ત્વત પ્રશિષ્ટમ માભિ વદેત પ્રતિત એતત ત્રયાણામ પ્રથમમ વરમ વૃણે. મેરે પિતા ગૌતમ
मेरे विषय में चिंता रहित हो जाए। जो खरा संतान तो जो आ नचिकेता आ शीखवाड़े छे कि केवी दृष्टि होवी जोईए संतानी मां बाप प्रत्ये। आ पिताए धक्को मारीने बहार काढ्या था आ नचिकेताने કે જા અહીંથી તું, હું તને મૃત્યુને આપું છું। સહો વાચ પિતરમ તત કસ્યમ કસ્મે મમ દાસ્યસી ઇતિ દ્વિતીયમ તૃતીયમ તમ હો વાચ મૃત્યવે ત્વમ દદામી ઇતિ। નચિકેતા કહે છે, મને તમે કોને દેશો? તમે આ ગાયને દાન કરો છો, તમે મને કોને દેશો? આમ વારંવાર પૂછે છે। ત્યારે એને પિતા કહે છે, ભિખારી છે ત્રણ ત્રણ દાડા સુધી, પછી ધર્મરાજાના દર્શન થાય છે યમલોકમાં। અને પ્રથમ વર માગવાનું કહે છે, ત્યારે પહેલો વર એ માગે છે, શાંત સંકલ્પ સુમના યથા, કે મેરે પિતા ગૌતમ મેરે વિશે મેં ચિંતા સે રહિત હો જાય, મેરે પ્રતિ ઉનકા રોષ ન હોય। આપકે દ્વારા અપને ઘર યદિ મેં ચલા જાઉંગા તો જિસ તરહ સે પહેલે પ્રસન્ન થે ઉસી તરહ સે મેરે પર પ્રસન્ન હોય। મુજે પ્રથમ વર એસા દીજે। નચિકેતા એ આવું ભગવાન પાસે માંગ્યું તો નચિકેતા કરતા તો તમે બધા તો મોટા તો થયા નહીં થઈ જતો, હજી એમ લોકો ધર્મરાજ દર્શન તો વાત જ રહી। અત્યારે તો એમ તો જોતા બધા એમ જો નરક જ કહેવાય માયારૂપી, તો એ તો ભગવાનના યોગમાં છીએ, સત્પુરુષના યોગમાં છીએ, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી। પણ નચિકેતા જેવું તો હજી તો થયું નથી। નચિકેતા જેવું થયું હોય તો પિતાએ ધક્કો માર્યો તો તમે શું કરો? પિતાએ ધક્કો જ નથી માર્યો હજી, અને એ પહેલાંથી એને ધક્કો મારી દે છે। હવે એ નચિકેતા સંતાન સાચો કે આ નચિકેતા સાચો? એટલું નહીં, જેનું આપણે રાત દિવસ ભજન કરીએ છીએ એ પરમાત્મા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ભક્તિ માતાની કેવી સેવા કરે છે, કેવી સેવા કરે છે! જ્યારે માતા ભક્તિનો અંતકાળ આવે છે, મહારાજને વિચરણ તરફ વનમાં જવું છે, ત્યારે માને કેવો ઉપદેશ આપે છે। અંતકાલમ વિંદસ્તસ્યા સેવમાનશ્ચ તામ સતુ ઉપવિશ્રાંતિ કે પ્રહ દદત સ્વજ્ઞાન ઇચ્છયા સચ્છાસ્ત્રં સંમતમ માતઃ શ્રીણુ મદવચમ હિતમ માયે વિષ્ણુ સર્વેષાં અસ્તિ સંસ્કૃતિ કષ્ટદા। સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 31 39 ને 40 નો શ્લોક છે। મહારાજને ખ્યાલ આવ્યો કે માતાનો અંત સમય નજીક છે, એમ જાણી મહારાજ એ ભક્તિ માતાની બાજુમાં બેસે છે। ઉપવિશ્રાંતિ કે પ્રાદદત સ્વજ્ઞાનમ ઇચ્છયા, અને બેસીને માતાની સેવા કરવા લાગ્યા, સેવા કરવા લાગ્યા, અને માતાને પોતાના સ્વરૂપ જ્ઞાન આપીને કહેવા લાગ્યા। એટલું નહીં, મહારાજ બાજુમાં બેસે છે ને એમ કહે છે, હે માં, હે માતા, સત્યાનંદ સ્વામી નોંધે છે, સમીચીનમ ત્વયા પૃષ્ટમ ઇદમ સર્વ હિતાવહમ આત્મનઃ શ્રેય ઇચ્છંત્યા માતર વેદ્યમ બુધેરપી। પ્રથમ પ્રકરણ અધ્યાય 32-23 નો શ્લોક છે। હવે એ પુરુષોત્તમ નારાયણ માને કે, હે માતા, હે માતા, હે માતા, હવે એક પિતાને તમે, અને એક માં હોય અને એક પિતા હોય, અને એની બાજુમાં એક સંતાન બેઠું હોય, અને સંતાન એમ કે, એ સંતાન જ્યારે 40 વર્ષનો હોય અને વૃદ્ધ માતા પિતા 60 અને 70 વર્ષના હોય, અને 60-70 વર્ષના વૃદ્ધ માતા પિતા હોય, અને એની બાજુમાં સંતાન જાય અને એમ કે, માં તને કઈ પ્રોબ્લેમ છે? હે પપ્પા, તમારે કઈ વસ્તુ જોઈએ છે? હે ગુરુદેવ, તમે કઈ રીતે રાજી થાઓ? આટલું જ બોલો ને એ માતા પિતાના હૃદયથી ઓગળી જવાનું મન થઈ જાય, મન થઈ જાય। અને મા બાપ એટલી જ આશા રાખતા હોય છે તમારી, એટલી જ આશા રાખતા હોય છે
કે દીકરો માં એમ નથી માનતી કે મને ગાડી બંગલા આપો, બાપ એમ નથી કહેતો કે મને તું ધનાઢ્ય કરી દે, સદગુરુ એમ નથી કહેતા કે તું મારો પ્રચાર કર, તું મને શ્રેષ્ઠ કર. વાલા મુક્તો, એ ત્રણને લે તો આજે આપણે શ્રેષ્ઠ થઈએ છીએ. માતાની સેવા મહારાજે કરી, શું આપણને શીખવાડે છે, આ જગતને શું ઉપદેશ આપે છે, શું ઉપદેશ આપે છે, એ મહારાજનો અભિપ્રાય, સત્પુરુષનો અભિપ્રાય, મા બાપનો અભિપ્રાય જાણવો જોઈએ. સંસારીએ મા બાપનો અભિપ્રાય જાણવો જોઈએ અને એના અભિપ્રાય પ્રમાણે ચાલશું, એમની રુચિ પ્રમાણે ચાલશો તો જીવનમાં ક્યારેય એટલે ક્યારેય કષ્ટ નહીં આવે, ક્યારેય નહીં આવે. પછી આપણા અભિપ્રાય પ્રમાણે ચાલીએ અને અસત પુરુષાર્થ કરીએ. હા, સત પુરુષાર્થ અને અસત પુરુષાર્થ બે પ્રકારના છે, એ ધ્યાન રાખવું જોઈએ. આપણે પુરુષાર્થ અમુક ઘણા બધા કરે, ઘણો બધો પુરુષાર્થ એટલે આમ આપણે જોઈએ તો રાત દિવસ પુરુષાર્થ કરતો હોય, રાત દિવસ પુરુષાર્થ કરતો હોય, પણ ફળ ઝીરો હોય. ભગવાનની કૃપા ન થઈ હોય, સત્પુરુષનો રાજીપો ન હોય, મા બાપના આશીર્વાદ ન હોય, ન હોય. પણ જો સત્પુરુષનો અભિપ્રાય હોય, ભગવાનનો અભિપ્રાય હોય અને મા બાપનો અભિપ્રાય હોય અને એ પ્રમાણે જીવન વ્યતીત મુમુક્ષુ કરે કે સંતાન કરે ને, તો જીવતા જ અક્ષરધામમાં બેઠો છે મહારાજ, કે છતે દેહ અક્ષરધામમાં બેઠા છે. એ જો અનુભવ કરતા આવડે, એવી માન્યતા દ્રઢ ફિટ કરી હોય, શાસ્ત્રના અર્થને સત્પુરુષ પાસે સમજીને એ હૃદયમાં હૃદયસ્થ કર્યા હોય તો સુખ સુખ જ છે, સુખ સુખ. ગોપીઓ, વિભીષણ, એમને કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, કોઈ પ્રકારનો વાંધો નહીં. લાડુબા, જીવબા, કુશળ કુરબાઈ, એમને કોઈ પ્રકારનો વાંધો નહીં. ને જીવનમાં આપણે આ બધા આખ્યાન સાંભળે છે, એમના જીવનમાં કોઈ પણ પ્રકારનો વાંધો થયો હોય આપણને જોવા મળે? મેં ના કીધું, આપણે ધારી લઈએ એમાં તો વાંધો નથી, એમાં વાંધો નથી. વાંધો ક્યાં છે? મેં કર્યું, મેં માન્યું, મને રુચિ જણે છે, આ સિદ્ધાંત છે, એને સત્ય ઠરાવી દેવું અને એ જ સાચું, એમાં જ વાંધો છે, એ જ વાંધો છે. પણ ભગવાનનું શું કેવું છે, મા બાપનું શું કેવું છે, સત્પુરુષનું શું કેવું છે, સંતોને ભક્તોનું સાચાનું શું કેવું છે, એ તો જાણતા નથી, જાણતા નથી. જેટલી આ મનને પોતાની ગડમથલો અને પોતાના વિચારો નાશ કરે છે ને, એટલા કોઈ નથી કરતું, કોઈ નથી કરતું, કોઈ નથી કરતું. એટલા માટે કીધું, મહારાજના, સત્પુરુષના અને મા બાપના વિચારોને અનુસરજો, અનુસરજો, અનુસરજો. પાંચ પાંડવો એ શ્રેષ્ઠ કેમ થયા? એમના જીવન આપણને કોઈ જગ્યાએ વાંધો દેખાય? આટલું બધું દુઃખ આપ્યું કૌરવોએ, તો એમને કઈ પ્રોબ્લેમ થયો? એમને કઈ વાંધો આવ્યો? એ વાંધો આવ્યો? આટલું રાજ્ય પાટ લઈ લીધું, જંગલમાં મૂકી દીધા, તો એ કઈ પ્રોબ્લેમ નહીં, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. શ્રવણ, એને કેટલું દુઃખ, કેટલું દુઃખ, છતાં પણ મા બાપને કાળમાં લઈને યાત્રા કરાવી, ત્યારે શ્રેષ્ઠ થાય ને પુંડરીક. એટલું જ નહીં, આજે આપણે જોઈએ સ્વામી વિવેકાનંદ, માનનીય નરેન્દ્રભાઈ મોદી, એની માતાને ફોન કરે. આજે માનનીય નરેન્દ્રભાઈ મોદી હોય, એટલા બધા દુઃખ હોય, છતાં પણ એને હિંમત કેમ છે, એને બળ કેમ છે? એની પાસે જો કોઈ બળ હોય ને, એની માતાનું બળ છે, માતાનું બળ છે. એ બળથી, એ બળથી એ સંઘર્ષનો સામનો કરી શકે છે અને સંઘર્ષ એમને અડી શકતા નથી, અડી શકતા નથી, અડી શકતા નથી, અડી શકતા નથી. અને જેની પાસે મા બાપ અને સત્પુરુષનું બળ હોય ને, એને સંઘર્ષ ને સંઘર્ષ લાગે જ ના, લાગે જ ના, લાગે જ ના, લાગે જ ના, ક્યારેય ન લાગે, ક્યારેય ન લાગે. કારણ કે એને કોઈ પ્રકારનો વાંધો જ નથી કોઈ પ્રકાર જીવનમાં, કારણ કે એમને તો એમની રુચિ પ્રમાણે જ રહેવાનું છે, મોટાની જ. મુક્તાન સ્વામીને કોઈ પ્રકારનો વાંધો નહીં, આધારણ સ્વામીને કોઈ પ્રકારનો વાંધો નહીં, નારાયણ સ્વરૂપ સ્વામીને કોઈ પ્રકારનો વાંધો નહીં,
આપણા મંડળના પૂજ્ય યોગી સ્વામી એમને કોઈ પ્રકારનો વાંધો નહીં, કોઈ પ્રકારનો વાંધો નહીં, કોઈ પ્રકારનો વાંધો નહીં. એવને હાલ ઘણા એવા ભક્તો છે જે મહારાજ અને સ્વામી અને સત્પુરુષને માલા હોય છે કે એમને કોઈ પ્રકારનો વાંધો જ ના હોય. ગમે ત્યારે પૂછો તો કે હા સ્વામી. બે ભક્તો વાત કરતા હોય, હા ભગત, હા ભગત. કારણ કે એમને માત્ર રાજીપા સિવાય બીજું કાંઈ હોય ના, કાંઈ ના હોય. એના આલોકની કોઈ પ્રકારની આશા જ ન હોય, એને માત્ર રાજીપો જ રળવો હોય. વાંધો તો ક્યાં છે જેને કાંઈક જોતું છે? વાંધો ક્યાં છે જેને કંઈક સ્વાર્થ છે? વાંધો ક્યાં છે જેને માન જોતું છે? વાંધો ક્યાં છે જેને કંઈ પદ જોતું છે? વાંધો ક્યાં છે જેને કંઈ પ્રતિષ્ઠા જોતી છે? વાંધો ક્યાં છે જેને સત્તા જોતી છે? મારું માન થાય, હું કથા સારી કરું છું, મને હાર પહેરવામાં આવે, મને કંઈક પદ આપે, મારું સ્થાન રહે, મને સત્તા આપે, મારું સ્થાન રહે, મારી પ્રતિષ્ઠા કરવામાં આવે, મારું સન્માન કરવામાં આવે, પાંચ હરિભગત મારી વાત માને, પાંચ હરિભગત મને ફોન કરે, પાંચ સાધુ મને માને, સત્પુરુષ મને માને, સત્પુરુષ મને શ્રેષ્ઠ કરે, ભગવાન મને શ્રેષ્ઠ કરે, મા બાપ મને શ્રેષ્ઠ કરે, ત્રણ દીકરા છીએ એમાં મા બાપને હું વાલો છું, મા બાપ બધું મને અર્પણ કરે. આવી જા સ્વાર્થિક ભાવનાઓ છે ને ત્યાં તો જિંદગીમાં કંઈ સારું ના થાય, કંઈ ના સારું થાય. અને ભગવાન અને સત્પુરુષ અને મા બાપના દરબારમાં તમે જુઓ ને, જેને જે જોતું ને એ મળે જ ના. જોજો તમે એક વાતની ગોળ કરજો, જીવનમાં જે વસ્તુની જે ઈચ્છા કરે એને મળે જ ના, ભગવાન એને આપે જ ના, આપે જ ના, આપે જ ના. અને ભક્તને પણ ભગવાન એવી રીતે ના આપે, અને જેને ન જોતું હોય ને એને આપે. મુક્તાનંદને ખ્યાલ હતો કે મને ગુરુ કરશે મહારાજ, પણ નહોતા કરતો. મહારાજને કેરા પોતાના ગુરુપ્રણ સ્વીકાર્યા, સ્વામીને ગુરુપ્રણ સ્વીકાર્યા. અને મહારાજ તો જ વચરાવતમાં કહે ને કે જે અમને સાચો થઈને મન અર્પે ને એને તલ માત્ર કસર એવા દેવાથી. બહુ મહારાજે સ્પષ્ટ વાત કરી, એમાં બહુ રહસ્ય છુપાયેલા છે, બહુ અભિપ્રાય છુપાયેલા છે. એમાં જો સુતર્ક કરવામાં આવે ને તો ઘણું બધું પ્રાપ્ત થઈ શકે એમ છે. ઘણું બધું, કુતર્ક નહીં, સુતર્ક. કે સુતર્ક એવા હોવો જોઈએ જે મહારાજ અને સત્પુરુષ અને મા બાપને માનનીય હોય, માનનીય હોય, માનનીય હોય. જે સત્પુરુષને ભગવાનને માનનીય ને હોય ને એ બધા જ કુતર્ક છે, બધા કુતર્ક છે, કુતર્ક છે. મહારાજ લોજમાં પધાર્યા, રામાનસિંહે ધર્મધુરા સોંપી મહારાજને. અને હતા તો મહારાજ એવા સાધુની ખોજમાં, પાંચ ભેદની વાત સમજી હતી મહારાજને. માર તો બીજી જગ્યાએ જે પણ સંપ્રદાય કરત, પણ મહારાજને એવું હતું કે મને રામાન સ્વામી ગાદી સોંપે, મહારાજને એવું હતું નહોતું. કોઈ શાસ્ત્રમાં નહીં મળે, આ બધું શીખવીએ છીએ. શું આપણને શાસ્ત્ર કે એમાંથી વસ્તુ વીણે વીણે આપણે શીખવાનું છે, આપણે બધા શીખવાનું છે, આવું શીખવાનું છે. સ્વામી આટલા મોટા અને ગુરુપ્રણે સ્વીકાર્યા સ્વામીને મહારાજે, તો સંપ્રદાયમાં કોઈ વિવાદ ને, વિવાદ ને. ગોપાળાન સ્વામી હા, બધે હા, વાંધો નહીં. કઈ પણ મહારાજ કહે સ્વામીને, હા મહારાજ, હા મહારાજ. પણ જે વ્યક્તિ પ્રકાંડ પંડિત હોય, સર્વજ્ઞ શાસ્ત્ર વેત્તા હોય, સર્વે કળાના નિપુણ હોય, એ હા મહારાજ કે એ તો આપણે તો ચિંતનીય પ્રશ્ન છે, આપણે તો મનનીય છે, મનનીય છે, મનનીય છે. કે એ સાધુ, એ બ્રહ્મવેતા મહાપુરુષ, એ અનાદિ મુક્ત રાજ શું શીખવે છે આપણને, શું શીખવે છે, શું શીખવે છે. આધારાન સ્વામી એમના શિષ્ય, મોટા શિલ્પીકાર, લહિયા સાગર જેટલો વિરાટ ગ્રંથ સંપ્રદાયને અર્પણ કર્યો એવા કવિ રત્ન, પણ તોય હા સ્વામી, જે કાય છે એ બધું જ મારી ગુરુની કૃપાથી છે, મુક્તાનંદ સ્વામી ગુરુની કૃપાથી છે, કૃપાથી છે, કૃપાથી છે. એવું આ મૂળદાસજીના જીવનમાં હતું. એ મા બાપની સેવા કરી, એમણે મા બાપની સેવા કરી, સંતો અને મહાત્માઓને માનતા, ભગવાન માનીને, ભગવાન જાણીને સેવા કરતા.
माँ बापनी मर्जी संसारमां रही सेवा करी। माटे जीवनमां माँ बाप अने सत्पुरुषनी मर्जीमां जीवन व्यतीत करी देवू तो क्यारे कोईना गुलाम नहीं थई शके, क्यारे गुलाम नहीं थई शके। अने एना थकी ज बधुं उजळुं थाय छे, कारण के जैसे जैसे उम्र गुजरती है एहसास होने लगता है कि माँ बाप और सदगुरु हर चीज के बारे में जो कहते थे ना वो सही था। जेम जेम उम्र जाती जाए एम आपने ख्याल आवे कि मने जेम मने कीधु तू माँ बापे मने टकोर करी थी, मने सदगुरुए टकोर करी थी, पण त्यारे हूँ कहीं समझी न शको। अने त्यारे समय पण ना होय एवो समजवारो। माटे जारे पण माँ बाप तमने टकोर करे कि आपने बधाने सदगुरु टकोर करे एमना हृदय में रहीने महाराज अवश्य बात स्वीकारी ले। त्या बुद्धि ने विस्तृत न करवी, त्यारे बुद्धि नो फैलावो न करवो, त्या बुद्धि ने प्रदर्शित न करवी। त्यार तो राख थई जईए ने तो ज हरिना हृदयना माल थईए, तो ज मुक्तानंदियाना हृदयमां माल थईए, तो ज हरिप्रियदास स्वामीना हृदयना माल थईए। એ આપણી સાથે છે, પ્રગટ જ છે। એ સદગુરુ સંત આપણી સાથે પ્રગટ જ છે। એકલવ્ય જો મૃત્તિકાની મૂર્તિ બનાવીને દ્રોણાચાર્ય ખડા કરીને યુદ્ધ કળા શીખી શકતો હોય તો આ મુક્તાનંદ સ્વામીથી લઈને દાદા ગુરુજીના દર્શન મૂર્તિમાં કરીએ ને તો આપણી સામે જ છે, આપણી સામે જ આપણને એ ધાર્મિક તત્વ, આધ્યાત્મિક તત્વ અને આપણને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ શીખવી જાય જો અનુભૂતિ કરતા આવડે તો। એ હરિય પ્રિય સ્વામીના દર્શન કરીએ તો પોચા હાથ, વૈકુંઠ ચરણ સ્વામીના હાથ, દાદા ગુરુજીનો હાથ, એમનો વિચાર, એમના ચહેરા જોઈએ ને તો આપણને બધું જ ભૂલે છે। મેં કાલ કીધું હતું ને એવાના દર્શન કરીએ તો આંખના પાપ પડી જાય, આપણી આંખની સામે ડેઈલી આપણે દર્શન કરીએ છીએ। આ સદગુરુ સંતોના મુક્તાન સ્વામીના, આધારાન સ્વામીના દર્શન કરીએ છીએ, બ્રહ્માનંદ સ્વામીના, ગોપાલસિંહ દર્શન કરીએ છીએ, પણ એ ચહેરા જોઈએ હૃદયમાં શાંતિ વળે ને તો એ તો સદગુરુ સંતોના। એટલે મેં કીધું એ હાથ, એ હરિપ્રિય સ્વામીનો, આધારાન સ્વામીનો હાથ તો જોઈએ તો આપણને હૃદયમાં આનંદ થાય। આપણે બેઠા બેઠા એવો વિચાર કરીએ, એવો વિચાર કરવાનો બેઠા બેઠા કે હું બેઠો છું, મારી સામે મહારાજની મૂર્તિ છે, બાજુમાં નારાયણ સ્વરૂપ સ્વામી છે, પ્રગટ સદગુરુ છે, દાદા ગુરુજી છે, આધારણ સ્વામી છે, સ્વામી છે, એ મારા હાથે હાથ મેલે છે, મારી બાજુમાં છે, મારો હાથ પકડેલો છે, મને નહીં ફસાવા દે, મા બાપ બાજુમાં બેઠા છે, તમને નહીં ફસાવા દે। અને જ્યારે તમારામાં અને આપણા બધામાં સદગુરુ પ્રત્યેના અને મા બાપ પ્રત્યેના તમને બધાને જ્યારે આવા સદગુણ થશે, સદગુણ આવશે, અને ત્યારે તમારી સંતાન ક્યારે બગડશે નહીં, ક્યારે નહીં બગડે। માટે મા બાપને વંદન કરવા, એ મા બાપને વંદન કરવા, જીવનમાં બધું જ ભૂલો પણ મા બાપને તમે ન ભૂલતા, એના હજારો ઉપકાર તમારી ઉપર છે, એ ઉપકારને ક્યારેય ન ભૂલતા, કારણ કે ભગવાનની કૃપાથી એ મા બાપ મળ્યા હોય, પ્રભુની કૃપાથી તમને સદગુરુ મળ્યા હોય, કારણ કે તમારે જે વસ્તુ જોતી હોય ને એ મા બાપ આપે છે, અને અઘરામ અઘરી અને કઠણમાં કઠણ જે જિંદગીમાં જન્મોના જન્મ મુક્તિ ન મળે એ મુક્તિ આપણને સૌ કોઈને સદગુરુ આપે છે, ભગવાનને ભેટાડે છે, એના ઉપકારને ક્યારેય ન ભૂલો। એટલે મા બાપને જીવનમાં ક્યારેય ભૂલતા ના, જો તમે નહીં ભૂલો તો તમારા સંતાન તમને નહીં ભૂલે। એટલા માટે દીકરાની સમક્ષ જ્યારે દીકરો જોતો હોય ત્યારે તમે મા બાપની સામે વર્તન સારી રીતે આચરજો, તો જ એ સુપુત્ર થશે, નકર કુપુત્ર થાય છે ને એમાં 99.99% ભાગ મા બાપ ભજવી લે છે।
માટે એવા મા બાપને વંદન કરવા નિત્ય. તો આપણે એ મા બાપને એકવાર, તમે બધા ભેગા મળી, તમે બધા ઘેરે છો અત્યારે, એ કથા વાર્તા સાંભળો છો, તો બધા જ આંખો બંધ કરી તમે તમારા મા બાપને યાદ કરો. અને સદગુરુ સંતોને એ આપણને મુક્તાનંદ સ્વામીથી લઈને આપણને જે મળેલા સદગુરુ ત્યાં સુધી, અને મહારાજ અને સદગુરુ આપણા મા બાપ છે, આધ્યાત્મિકમાં હોય કે લૌકિકમાં હોય કે મુક્તિના આપનાર મા બાપ હોય, તો આ બે છે ભગવાનને સદગુરુ અને લૌકિક દેહ કરીને જે દેહ પ્રાપ્ત તમને લોકોને થયો હોય બધાને, એ મા બાપને તમે બધા યાદ કરો, અને સદગુરુને પણ યાદ કરો અને ભગવાનને પણ યાદ કરો. એ આંખો બંધ કરી આપણે મા બાપની વંદના કરીએ. વંદના વંદના તવ ચરણો મેં કોટિ વંદના. તમારા બધાએ તમારા મા બાપ સદગુરુ અને ભગવાનને સાથે રાખીને ચારની વંદના કરવાની છે. અમારે અમારા મા બાપ છે મહારાજ, અને એવા સદગુરુ સંતોને યાદ કરી, સંતોન ભક્તોને યાદ કરી વંદના કરવાની છે. વંદના વંદના મા બાપ કો વંદના, માના હર બાત કો ભૂલ સકતે હો તુમ, માના હર બાત કો ભૂલ સકતે હો તુમ, મા બાપ કો કભી ના ના ભૂલના. ઉપકાર હજારો હે તુજ પર ઉનકે, ઇસ બાત કો કભી ના ભૂલના, ના ભૂલના. માં બાપ કો વંદના, માં બાપ કો વંદના, માં બાપ કો વંદના, માં બાપ કો વંદના. એ મા બાપને ક્યારે ના ભૂલશો, જેની ઉપર તમારો તમારી પર ઘણા ઉપકાર હોય, જે તમને ક્યારે ના ભૂલે એને તમે કદી ના ભૂલશો, એના ક્યારે ઋણી, એનો ક્યારે અદા નહીં કરી શકીએ, ક્યારે નહીં કરી શકીએ, ક્યારે ભૂલમાંથી એવું ના બોલીએ કે હું તમારું ઋણ અદા કરવા માંગુ છું, ભૂલમાંથી ના બોલીએ. એને તો જેટલી સેવા કરીએ છીએ એટલી ઓછી છે. કી કૃપા સે તુજકો પાયા, પ્રભુ કી કૃપા સે તુજકો પાયા, અપના આહાર સજાયા હે, પગ પગ તેરે સાથ ચલે હે, કાબિલ તુજે બનાયા હે, હર મોડ પે તેરે હે ફૂલ બિછાયે, હર મોડ પે તેરે હે ફૂલ બિછાયે, કાંટે બન કર કભી ના ચુભના, ના ચુભના. માં બાપ કો વંદના, માં બાપ કો વંદના, માં બાપ કો વંદના, માં બાપ
વંદના જેને પોતાનું જીવન કાટાની જેમ વ્યતીત કર્યું અને ફૂલ પર તમને સુરેવા એવા મા બાપને સદગુરુને કભી ના ભૂલશો, કભી ના ભૂલશો, કભી ના ભૂલશો. એ મહારાજ પરમાત્મા આપણા સૌ કોઈના પિતા છે, પિતા છે. તમે એવો માતા ચ પિતા, એ બધું જ આપણું મા બાપ છે, પિતા છે. પરંતુ આધ્યાત્મિકના માર્ગે જ્યારે ચાલીએ છીએ ત્યારે સદગુરુ એ આપણી મા. અપને તન મેં પાલક જિસને, અપને તન મેં પાલક જિસને, તેરી કાયા સજાઈ હે, હર પલ તેરી છાયા બન કર, હર પલ તેરી છાયા બન કર, અપની મમતા લુટાઈ, અમૃત કી બૂંદ સે તુજે પાલને વાલો કે, અમૃત કી બૂંદ સે તુજે પાલને વાલો કે, જીવન મેં ઝહર કભી ના ઘૂલના, ના ઘૂલના. માં બાપ કો વંદના, માં બાપ કો વંદના, માં બાપ કો વંદના, માં બાપ કો વંદના. સ્નેહ દુર્બલમ માતૃ હૃદયમ રક્ષમ, સ્નેહ થી દુર્બળ બનેલી જે માં એને હૃદયની જેમ રક્ષા કરવી જોઈએ, રક્ષા કરવી જોઈએ. જેવી રીતે આપણે આત્માની રક્ષા કરીએ છીએ, દેહની રક્ષા કરીએ છીએ, એવી રીતે માતા પિતાની રક્ષા કરજો, તમે બધા રક્ષા કરજો, રક્ષા કરજો. જબ ભી જીતની ચીજે માગી, જબ ભી જીતની ચીજે માગી, દેકર ફરજ નિભાયા હે, હર જીદ કો સીને સે લગા કર, હર જીદ કો સીને સે લગા કર, તુજ સે નેહ જતાયા હે, સુખ દુખ મેં જિસને, તુજકો સંભાલા, સુખ દુઃખ મેં જિસને, હે તુજકો સંભાલા, પ્યાર ઉનકા તો કભી ના ભૂલના, ના ભૂલના. માં બાપ કો વંદના, માં બાપ કો વંદના, માં બાપ કો વંદના, માં બાપ કો વંદના. જેને સુખ દુઃખમાં તમને સાથ આપ્યો છે, જે સુખ દુઃખમાં તમારું ધ્યાન રાખે છે, અર્થાત તમારી રક્ષા કરે છે, એ મા બાપનું તમે ધ્યાન રાખજો, એ સદગુરુનું તમે ધ્યાન રાખજો. કારણ કે એ મા બાપને પણ મહારાજ વંદન કરે છે, અને ખુદ મહારાજ કહે છે એવા સંતને મધ્યે પણ કોઈ નિમિત્ત નથી, પણ એ સંતને મધ્યે અમે જન્મ ધરવાનો નિમિત્ત કરીએ છીએ, નિમિત્ત કરીએ છીએ, મહારાજ વચનામૃતમાં કહે છે. ચાહે બંગલે તોને બનાએ, ચાહે બંગલે તોને બનાએ, માનો લાખો કમાએ હે, ના ખુશ હે ઘર માતા પિતા તો, ના ખુશ હે ઘર
माता पिता तो धूल में सारे समाए, ये लाख जो तेरे हे खाक में सारे, ये लाख जो तेरे हे खाक में सारे, इस राज को कभी ना भूलना, ना भूलना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप ની સેવા મૂળદાસજી કરી, સંસારમાં રહી માં બાપની સેવા દેવ જાણી એવી રીતે જીવન વ્યતીત કરે છે. આગળની કથા આપણે કાલે લેશું, એ કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.